તારીખ 12/6/2005 સુરતમાં સેંજળિયા ગામ સમાજ તરફથી આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદજીએ કરેલું પ્રવચન, એના પછીનું પ્રવચન શ્રી રવજીભાઈ વ્યાસ દ્વારા જૂના પુસ્તકોનું એકત્રીકરણ કરેલી દુકાનના ઉદઘાટનનું છે. ત્યારે તને જીવન જેવું લાગશે. એટલે
પૈસો કમાવો એ પાપ નથી, પૈસો રાખવો એ પણ પાપ નથી, પૈસો વાપરવો એ પણ પાપ નથી, પણ પૈસાના દોષો ઉભા કરવા એ પાપ છે. મેં કહ્યું એમ શક્તિ કદી પણ દૂષણ વિનાની હોતી નથી, દૂષણ અને ભૂષણ આ બંને સાથે ચાલતા હોય. એટલો પૈસો ઉભો કર્યો, એટલો પૈસો ઉભો કર્યો, એટલો પૈસો ઉભો કર્યો, પૈસો પૈસો પૈસો, સોનાની દ્વારકા, સોનાની દ્વારકા. પણ એક બહુ મોટું દૂષણ ઉભું થઈ ગયું. પૈસો અતિરેક ભર્યો આવે અને જો ઘરમાં ધર્મનો સંસ્કાર ન હોય તો નજીકમાં જ બે મિત્રો રહેતા હોય છે, એકનું નામ છે વ્યસન અને બીજાનું નામ છે જુગાર. આ બે તરત જ આવી જતા હોય છે. તમે પૈસાદાર બનો અને વ્યસનથી બચો એ બહુ કઠિન કામ છે, તમે પૈસાદાર બનો અને જુગારથી બચો એ પણ કઠિન કામ છે. પણ કઠિન કામ થઈ ક્યારે શકે કે તમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ, સંસ્કારનું વાતાવરણ. દ્વારકામાં કૃષ્ણ જેવા કૃષ્ણ હતા, સમર્થ હતા, યાદવોને ન બચાવી શક્યા, પાંડવોને બચાવી શક્યા, બીજા બધાને બચાવી શક્યા, પણ પોતાના જ પરિવારના માણસોને ન બચાવી શક્યા. એક મુદ્દો યાદ રાખજો, મહાપુરુષો છે એ ઘરમાં હારતા હોય છે, બહાર જીતતા હોય છે અને ઘરમાં હારતા હોય છે. અને ઘરનો પરાજય છે બહુ દુઃખદાયી છે. તમે બહાર હારીને આવો તો ઘરનું આશ્વાસન મળે, પણ ઘરમાં જ હાર્યા હોય તો તમને આશ્વાસન કોણ આપે? ઘરની હાર તો એક એવી હાર છે કે તમે બહાર કોઈને વાત પણ ના કરી શકો કે આજ મારા ઘરમાં હું હાર્યો છું, હું મારા દીકરાથી થાકી ગયો છું, મારી પત્નીથી થાકી ગયો છું, મારા પતિથી થાકી ગયો છું. તમે બહાર વાત પણ ના કરી. કૃષ્ણ ઘરમાં હારી ગયા, અને ઘરમાં હારી ગયા હોય એને કાં તો ગુંગળે ગુંગળે ને જીવવું પડે, કાં તો ઘર છોડવું પડે. કૃષ્ણને ઘર છોડવું પડ્યું, દ્વારકા છોડીને એમને નીકળી જવું પડ્યું. અને જો ના નીકળ્યા હોત તો ગુંગળે 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 નથી બોલી શકતા, નથી કહી શકતા, નથી કરી શકતા પાછલું જીવન. અને પાછલી જિંદગીમાં ગુંગળાવું છે ને બહુ દુઃખદાયક. એટલે પૈસો છે એ બે દોષો બે મિત્રોને જરૂર લાવે છે. એક તો એ ડ્રગ લઈ આવે. આજે અમેરિકામાં મોટો ત્રાસ છે. અમે હમણાં ચાર દેશો ફરીને આવ્યા, ચારે દેશોના પોતપોતાના અલગ અલગ વ્યક્તિત્વ છે, પણ થાઈલેન્ડ તમે જુઓ તો પૈસો પૈસો પૈસો, એટલો બધો ક્યાંય ઝોપડપટ્ટી નહીં, કોઈ ભિખારી નહીં, કોઈ ગરીબ નહીં, કોઈ બેકાર નહીં, સમૃદ્ધ દેશ થઈ ગયો. મોટામાં મોટું દૂષણ આવી ગયું કે જ્યાં જુઓ ત્યાં તમને એમ લાગે કે આ કોઈ સંસ્કારી દેશમાં આવ્યા છીએ, ક્યાંય તો રૂપ વેચાય છે, દેશનો સોદા થાય છે. જ્યાં જુઓ ત્યાં આ જ બધું જોવા મળે. તમને આ દોષને બચાવો કેવી રીતે? પૈસો એક ઢાળ છે. જયારે પર માણસ દોડવા માંડે પછી બ્રેક ના લગાવી શકે, બીજો કોઈ બ્રેક લગાવે તો લાગે, પણ એના પોતાનાથી બ્રેક ના લાગે. એટલે માણસને પ્રવૃત્તિ જે સંસાર ચલાવનારી જે મૂળ વસ્તુ છે એ પૈસો છે. અને પૈસો માણસને આગળથી ખેંચે છે. તમે સૌરાષ્ટ્રના દૂરના એક સેજરિયા ગામમાં, અને અમારે જીવરાજભાઈ ડાખરા ભેગા જાત્રામાં, એટલે વાત વાતમાં એક જ વાત કે ડાંખરો કદી પાછો ના પડે. અને વાતે ખરી, બાપે એવા, દીકરા એવા, બધા એવા, ડાંખરા ડાંખરા. પણ મેં જો ડાંખરા ખાવામાં પાછા નથી પડતા. મને કે એક કિલો કોઈ કાજુ કતરી મૂકી દે મારી બાજુમાં તો હું એમાં ટુકડે વધવા ના દઉં. ત્યાં તમે દૂરના ગામમાં રહેતા હતા અને સુરતનો પૈસો તમને ખેંચતો હતો, અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો અહીંયા આવો, અને એ પૈસાના આકર્ષણથી ખેંચીને
એક માણસ આવ્યો, એકે બીજાને બોલાવ્યો, બીજા એ ત્રીજાને બોલાવ્યો. આજે જોત જોતામાં 1000 માણસો અહીંયા ભેગા થઈ ગયા. અને ભેગા થઈ ગયા એટલું જ નહીં, નવટાંક્યા થઈને નથી રહેવાનું, સવા શેર ગયા થઈને. આ આકર્ષણ પૈસાનું હતું, અને પૈસાનું આકર્ષણ છે બધાને લગભગ હોય છે. અમારી સાધુઓને સૌથી વધારે હોય છે, માફ કરજો, ખોટું લગાડ્યું. અમે તો અનુભવ કર્યો છે, ગ્રહસ્થો ભાગ્ય જ ઉગ્રહણ કરતા હોય છે, અને અમારે તો જનરલ ઉગ્રહણ છે. જ્યાં જોવા ત્યાં ફરી ફરીને પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો, પૈસા લાવો. અમેરિકા એક બે વાર જવાનું થયું, મને એક સજ્જને વાત કરી કે અમે તો અત્યારે કોઈ ભગવું કપડું જોઈએ એટલે બારણા બંધ કરી દઈએ છીએ. મેં કહું કેમ, એમ છોકરા કોમો પડે છે, પપ્પા મમ્મી ઉઘરાણું આવ્યું. શું વાત કરો છો? અમે જે ત્યાગના પ્રતિક રૂપ હતા એ હવે ઉઘરાણી યાદ થઈ ગયા. પછી ઉપદેશ આપીએ, પૈસો મેળ જવાનું, કઈ ભેગું આવવાનું નથી. તો અમારા ભેગું નહીં આવે, તમારા ભેગું આવવાનું છે. એટલે પૈસાનું એક બહુ મોટું પ્રબળ આકર્ષણ છે, ને ભગવાને મૂકેલું છે, સારું જ મૂક્યું છે. કર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ ચાર પુરુષાર્થોમાં અર્થને પણ મૂક્યો છે. ઋષિ પણ કહે છે, બે પૈસા કમાજે, બેકાર ના રહીશ, પૈસા વિનાનો ના રહીશ. પણ કમાજે નો અર્થ એવો નથી કે તું લૂંટફાટ કરજે, કે ચોરી કરજે, કે ગમે તે ખોટા કામ કરજે, એવું નહીં. તો નીતિથી કમાજે, ન્યાયથી કમાજે, સચ્ચાઈથી કમાજે, નેકીનો પૈસો કમાજે, તો તેને લાંબો ટાઈમ સુખ આપશે. એનો ઉભરો આવશે તો ખરો, પણ મહા દુઃખ થશે. તમારી ચર્ચા નથી કરી, હું વધારે બાબતમાં કઈ કહેવા નથી માંગતો. માત્ર આટલું સ્પષ્ટીકરણ કરવા માંગુ છું કે જે ચાર તત્વો આપણા સંસારને ચલાવનારા છે, એમાંનું એક તત્વ છે, એનું નામ છે પૈસો. બીજા તત્વનું નામ છે સત્તા. માણસને સત્તા ગમે છે, કોઈ ને કોઈ રીતે, કઈ ને નાની મોટી સત્તા મળવી જોઈએ. અને સત્તાના આકર્ષણથી પણ લોકો સંસારને ચલાવતા હોય છે. યુદ્ધો કેમ થાય છે? એક રાજા બીજા રાજા ઉપર હુમલા, આક્રમણ, ચઢાઈ કેમ કરે છે? કારણ કે સત્તા વધારવી છે. સત્તા જોઈએ, સત્તા જોઈએ, સત્તા જોઈએ. મને ખબર નથી કે તમારે સુરતમાં સત્તાની ચાટમારી થાય છે કે નહીં, પણ થતી જ હોવી જોઈએ. પૈસા કરતા પણ સત્તાનું આકર્ષણ વધારે પ્રબળ છે. પૈસા માટે એટલી હત્યાઓ નથી થતી જેટલી સત્તા માટે થતી હોય છે. રાજા ભાઈને મારી નાખે, ભાઈ પેલાને મારી નાખે, પેલો પેલાને મારી નાખે, સત્તાની સાઠ મારી ચાલ્યા જ કરતી હોય. પણ આપણે તેરાલવિક બાજુમાં મારી દ્રષ્ટિએ જેનો હું ભ્રમ કહું છું, ગેરમાર્ગ કહું છું, એવો એક ગેરમાર્ગ ચાલે. ગેરમાર્ગ શું ચાલ્યો? પૈસાને છોડો, સત્તાને છોડો, પૈસાને છોડો તો ત્યાગી બનો, અને ત્યાગી બની પારકા રોટલા ખાઓ. પછી ત્યાગી થવાનો અર્થ એ છે કે હવે તમે રોજ બીજાના રસોડે જમવા જાઓ. અને મારી તમને સલાહ છે કે જો ભગવાને એટલી બધી ગરીબી ના આપી હોય તો પોતાના રસોડે જ જમવાનો આગ્રહ રાખો. એની ગમે ત્યાં બેસી ગયા. અરે દુઃખતાપ પૂરી ખવડાવતા હોય તો એના ઘરની મારે નથી ખાવી. એક વાર તમારા મનમાં એવો નક્કી નિશ્ચય કરો, તમારા ચહેરા ઉપર એક તેજ આવશે, લલાટ ઉપર એક તેજ આવશે. અને કેટલાક લોકો તો હું જોઉં છું કે જેને ખાવા માટે પેદા થયા હોય ને પેસી જવું, બસ જ્યાં લગ્ન હોય ત્યાં પેસી જવું, નિમંત્રણ હોય તોય ભલે, અને ના હોય તોય ભલે, એમને પેસી જ જવાનું. અને પાટીદારના જમણવારમાં પાસ તો હોય નહીં, વાણિયા પાસ કાઢે, વણિયામાં કોઈ પેસી ના શકે. પણ પાટીદારનું રસોડું તો ત્યારે તરફથી ખુલ્લું હોય, આમથી આવે ને આમથી આવે ને આમથી, અને ખરો આવનારો રહી જાય પાછો. એ કહી દઉં તમને, જે ખરો જમનારો હોય એ જો એની મેરેજ એના તો જમે નહીં તો રહી ગયો. એટલે ત્યાગનો અર્થ એવો નથી કે તમે પૈસાને છોડી દો, એવો અર્થ નથી. ત્યાગનો અર્થ છે પૈસાના દૂષણોથી મુક્ત થઈ ગયો, એની દૂષણોને છોડી, એમ સત્તા નથી છોડવી.
તમે સત્તા છોડશો તો એક વેક્યુમ થઈ જશે, ખાલીપણું થઈ જશે, અને પછી બીજા ખોટા માણસો બેસી જશે. પણ સત્તાના દૂષણો ને છોડવાના, સત્તા એ દૂષણો વિનાની નથી હોતી. એક બંદરના મહારાજા હોય છે ભગવતસિંહજી, એ સત્તા ભોગવે છે. એક બીજા કોઈ હોય છે એ સત્તા ભોગવે છે. બેમાં બહુ મોટું અંતર છે. એટલે સત્તા નો ત્યાગ નહીં, પૈસા નો ત્યાગ નહીં, સત્તાના દૂષણ નો ત્યાગ. તમે ઊંચામાં ઊંચા પદ ઉપર રહીને પણ જો એના દૂષણથી મુક્ત રહી શકો તો જનક થઈ શકો, અને સત્તાથી તમે કામ કરી શકો. તમારી એક સહીથી કેટલું મોટું કામ થઈ શકે. આ સુરત આજે ઉજ્જવળ છે, ચોખ્ખું છે. કહેવાય છે કે ગુજરાતનું પેરિસ છે, પણ પેરિસ બન્યું કેવી રીતે? લખનારા લેખ તો ઘણા લખતા હતા, બોલનારા પણ તો એમ ના થઈ શકે. એક એવો સત્તાવાળો માણસ આવ્યો ને, બહાદુર ને વીર પુરુષ, ફટાફટ એને બધું આખા સુરતનો સિકલ બદલી નાખ્યા છે સુરતની. અને સત્તા ઉપર હતો તો, એટલે સત્તા છે એ ખોટી વસ્તુ છે એમ નહીં સમજવાની. તમારો દીકરો હોય, તમે હોવ, તમારો ભાઈ હોવ, અને જો એ દૂષણથી મુક્ત થઈને સત્તાનો ઉપયોગ કરી શકતો હોય તો એને જરૂર આગળ લાવવો જોઈએ, એને બચાવવો જોઈએ, એને નિભાવવો જોઈએ. નહીં તો વેક્યુમમાં બીજા લોકો બેસી જશે, બીજા બેસશે તો મહાદૂષણો ઉભા કરશે. એટલે એક ખેંચનારી વસ્તુ જે છે એ સત્તા છે, એનાથી સંસાર ચાલે. પણ એ ચર્ચા એ મારે નથી કરી. બીજી બે વસ્તુઓ જે છે એ તમારી આંતરિક છે, એ આંતરિક છે. એમાંની એક વસ્તુનું નામ આવેગ છે, આવેગ. અને ચોથી વસ્તુનું નામ છે લાગણી. આ તમને જે પુસ્તક ભેટ આપવામાં આવ્યું છે એમાં વાંચશો તો તમને ખ્યાલ આવશે. પરમેશ્વરે અંદર આવેગો મૂક્યા છે, અને જે કોઈ જીવતો માણસ છે એમાં થોડા ઘણા પ્રમાણમાં આવેગો રહેતા જ હોય છે. કોઈ એમ કે મને કદી આવેગો આવતા જ નથી, ખોટું બોલે છે, જૂઠું બોલે છે. તમારા અંદર આવેગો મૂકેલા છે, એવા પ્રચંડ જોરદાર આવેગો આવતા હોય છે એ તમારા ચક્રને ચાલુ કરી દે છે, ચલાવી દે છે. ભૂખનો આવેગ, તરસનો આવેગ, ઊંઘનો આવેગ, ઢોકા આવી જાય, માણસને ઊંઘ આવી જાય, આ બધા આવેગો છે. અને એ આવેગો માણસને શાંતિથી બેસવા નથી દેતા. એની પાસે સંસાર ચલાવે છે, આ કર. પ્રચંડ આવેગો મૂકેલા છે. હમણાં થોડા દિવસ પહેલા જ એક જગ્યાએ આવો પ્રવચનનો કાર્યક્રમ હતો, અને આગળની ખુરશીઓ પર જે સજ્જનો બેઠેલા એમાં એક બહુ સારા પ્રતિષ્ઠિત સજ્જન ઊંઘવા માંડ્યા. હવે તમે કોઈ વક્તા પ્રવચન કરતો હોય ને આગળ બેસીને તમે ઊંઘો તો એને તો માથા ઝટકા જેવું લાગે, કારણ કે એને પોતાને ઊંઘ ચડે. મેં કહું હમણાં જાગશે. પણ એ ના જાગ્યા તો એટલે ખબર હોય કે ના હોય. આ કવાલી વાળા હોય છે ને ડાયરા, એ આગળ વાહવા કરાવનારા માણસોને બેસાડે પોતાના સ્પેશિયલ માણસોને, કે વાહવા કરે ને પેલાનો પાનો ચડે. હવે હું જોવા માંડે એટલે શું થાય? વિવેકાનંદે લખ્યું છે કે એકવાર એક ગામમાં ગયેલો, આખા દિવસનો ભૂખ્યો, કોઈ કઈ જમવાની ભાવ પૂછેલો નહીં, બરાબર સાધુ જીવન એટલે સાધુ જીવન. કોઈ દિન ફક્કમ ફક્કા જઈ તો કોઈ દિન જુઓ તો 32 પકવાન હોય, કોઈ દિવસ આખો દિવસ એમને મિલ જાય છે, કહેવાય નહીં. તો મેં પ્રવચન શરૂ કર્યું ને સામે જે દોષી બેઠેલી ને એવું ઉભરવા માંડી, અને એવી રીસ ચડે, એવો ક્રોધ આવે, આ દોષીને આગળ બેસવાનું મળ્યું. અને મારે તો મારો અનુભવ છે ઊંઘણસીઓ મોટા ભાગે આગળ બેસતા હોય છે. એ પાછળ બેસે તો સારું, પણ એ આગળ જ બેસતા હોય છે. થોડી વાર થાય નામ જોવું ને એને ઊંઘથી જોવું ને ગુસ્સો આવે, પણ કરવું શું? આવે એક બીજો બધો યાદ રાખજો, તમે જો મોટા છો, મોટા શાસન ઉપર બેઠેલા છો, તો તમારે અમુક મર્યાદામાં રહેવું જ પડે. બીજા માણસો ગમે એમ મર્યાદા તોડી નાખે પણ તમારાથી ના તોડાય, કારણ કે તમે એક મંત્ર આસન ઉપર બેઠેલા છો. પછી પ્રવચન પૂરું થયું, મેં વિવેકાનંદ લખે છે, બધા ડોક્ટરો, વકીલો, બેરિસ્ટરો, ફલાણા ફલા, વાહ સ્વામીજી, બહુ સુંદર પ્રવચન કર્યું, બહુ સુંદર
નમસ્કાર કરી 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 બધા વિદાય થયા. છેલ્લે પેલા ડોશીમાં આવ્યા અને મારે પાછો ગુસ્સો થયો, પાછી આવી આજુ મૂર્તિ થી અને હોય પાછી પગે નાખવા આવી અને આવીને એને સીધું પૂછ્યું, મહારાજ જમ્યા છો ભૂખ્યા છો? અને મને તો ઓહો પ્રવચન આને સાંભળ્યું પેલા એ સાંભળ્યું. એટલે મેં કહ્યું માજી ખાધું નથી, ભૂખ્યો છું, ચિંતા ના કરો, હમણાં રોટલા લઈ આવું છો. અને કઈ રોટલો લેવા માટે હું વિચાર કરું છું કે ઊંઘતો માણસ સાંભળતો હતો કે પેલા જાગતા માણસ સાંભળતા હતા. એટલે ઊંઘ નો એક આવેગ હોય છે અને એ આવેગ થી મુક્ત હોય એને ભગવદ્ ગીતામાં ગુડાકેશ નામ આપ્યું છે. અર્જુન માટે શબ્દ વપરાયો છે ગુડાકેશ. આવેગ છે, પ્રચંડ આવેગ છે. એ આવેગ તમારી પાસે સંસાર ચલાવે છે. તમારી ઈચ્છાથી નથી ચાલતું, પેલા પ્રચંડ આવેગોથી ચાલે છે. તમારે એમની ચર્ચા અત્યારે નથી કરવી. મારે જે થોડીક ચર્ચા કરવી જોઈએ છે, ચોથી વસ્તુ છે, એનું નામ છે લાગણી. ભગવાને અંદર લાગણીઓ મૂકી છે. મારું ગામ, મારા પપ્પા, મારી માં, મારી પત્ની, મારો પતિ, મારો પુત્ર, મારો પરિવાર, આ એક લાગણીઓ છે. અને આ લાગણીઓ તમારી સંસારના ચક્રને ચલાવે છે. તમે લાગણીહીન થવા માંગો તો પણ નહીં થઈ શકો. અમે બધા વારંવાર લોકોને કહીએ છીએ નિર્મોહી થઈ જાઓ, નિર્મોહી થઈ જાઓ, નિર્મોહી થઈ જાઓ, કહીએ તો છીએ. પણ જો લોકો અમારા ઉપર નિર્મોહી થાય તો અમને ના કરે. હું સુરતમાં આવ્યો, હું એકે ભક્ત મારી તપાસ કરવા ના આવે, કોઈ એને પૂછવા ના આવે કે મારા જન્મ છે, ક્યાં ઉતરવું છે, શું છે, કઈ. અને કદાચ કોઈ સામે મળી જાય ને હું પૂછું કેમ ભાઈ કોઈ તપાસ કર, મારા તમે કહ્યું નિર્મોહી થઈ જાઓ, તમે કહ્યું તો નિર્મોહી થઈ જાઓ. મને પણ એવું ગમે ખરું કે લોકો મારા ઉપર પ્રેમ રાખે, લાગણી રાખે અને અડધા અડધા થઈ જાય. મારા જાગા, મારા જાગા, મારે ઘેર આવો, પેલો કે મારે ઘેર આવો, પેલો કે મારે ઘેર જમવા આવો, એનું પણ એક બહુ મોટું. લાગણીના સુખ જેવું કોઈ સુખ નથી અને લાગણીહીનતાના દુઃખ જેવું કોઈ દુઃખ નથી. અમારે એક સજ્જન છે, વેદાંતી છે. જયારે જુઓ ત્યારે વેદાંતની જ વાતો કર્યા કરતા હોય. આત્માને આમ નથી, આત્માને આમ નથી, આત્માને તેમ નથી, આત્માને ફલાણું નથી. આ બધી પોપટના જેવી ભોખી મારેલી વાતો છે, એમાં કોઈ વાસ્તવિકતા નથી. બરાબર, ચાલો ઠીક છે. અને કે આત્મા તો શુદ્ધ દુદ્ધ નિત્ય નિરંજન સ્વયં સિદ્ધ છે. પણ કીધું આવું બોલવું કેમ પડે છે? આ સૂર્યને કદી બોલવું પડે છે કે હું સ્વયં પ્રકાશિત સૂર્ય છું, સૂર્ય છું, સૂર્ય છું, એવું કદી સૂર્યને બોલવું પડે? અને જો સૂર્યને બોલવું પડે તેમાં શંકા હોવી જોઈએ. મને કે મને કોઈ ઉપર કશો મોહ નથી રહ્યો, હું બિલકુલ નિર્મોહી થઈ ગયો છું. મેં તો સારું છે. પણ જે દિવસે તમારી પત્ની નિર્મોહી થઈ જશે ને તમારું ઘર તમને ઝેર જેવું લાગશે. મેં તો બતાવો, તમે ઘેર જાઓ અને તમારી ઘરવાળી જોતાની સાથે ઉભી થઈ જાય, આવે 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 આવે, પાણી પીવો, આ કરો, ચા પીવો, આમ બેસો, આમ બેસો, ગરમ ગરમ રોટલી, તો તમને સારું લાગે કે તમારા સામુઈ ના જોવે? પાણીનો ભાવ તો ઠીક છે, આવો તોય વાહવા, અને ના આવો તોય વાહવા, એ બિલકુલ તમારા સામુઈ ના જોવે તો તમને શું સારું લાગે? અને કે એવું કરે તો મરવા જેવું થાય. તમને તો સારું છે કે તમે એકલા નિર્મોહી થયા છો. જે દિવસે ઘરવાળી નિર્મોહી થઈ જશે, જે દિવસે બાળકો નિર્મોહી થઈ જશે, તે દિવસે તમને ખબર પડે. આ ખોટા ઉપદેશો છે અને એ જીવનમાં ઉતારી શકાતા નથી. અને માણસને એક પ્રકારની લઘુતા ગ્રંથી અપરાધ ભાવ રહ્યા કરે, ગીતી કોન્સેપ્ટ રહ્યા કરે. લાગણીઓ હોવી જ જોઈએ, પતિ અને પત્નીને એકબીજા ઉપર લાગણીઓ હોવી જ જોઈએ, તમારા પુત્ર ઉપર, પુત્ર ને તમારા ઉપર લાગણીઓ હોવી જ જોઈએ. અમે જયારે છેલ્લો દિવસ હતો, લોકો ખરીદ કરવા લાગ્યા, ડગલા બંધ, આ ખરીદો, આ ખરીદો, આ ખરીદો. પણ કોના માટે? મારા ભત્રીજા માટે, મારા ભાણેજ માટે, મારા ફલાણા માટે, મારી કામવાળી માટે, મારી ફલાણા માટે. લાગણી માંથી લાગણી પેદા થતી હોય.
એટલે અમારે પુષ્ટિ માર્ગ ના આચાર્ય જે વલ્લભાચાર્ય થયા, એ વલ્લભાચાર્યજી એક બહુ સરસ શબ્દ મૂક્યો છે પુષ્ટિ. પુષ્ટિ નો અર્થ થાય છે કે તમારે જો આ લાગણીઓને વધારે પુષ્ટ કરવી હોય તો એને નિમિત્ત આપો. પડોશી ને આ શાકની વાટકી આપી આવો, ખાલી તમારે ત્યાં મીઠાઈ થઈ જશે બે ચકચા આપી આવો, આ પુષ્ટિ છે. એને તર્ક થશે કે આપણે કઈક આપો, પણ તમે કોરા છો. અને હું તમને ખાસ વાત કરું છું, બધું થજો લુખા ના થશો, બાકી જે પણ હોય તમને લુખા ના થશે. ઘણા માણસો તમે જોજો આજે જમાવાર હોવો જ જોઈએ, જમ્યા બધું જમણવાર. તો ઘણા લોકો એવા હોય, હજુ તો ઘણા જમણવાર કરનારા છે, આપણો નંબર આવશે ત્યારે જોઈ જશે. એ નંબર માંથી છટકવા માંગે છે, અને પેલો માણસ નંબર માં પેસી જવા માંગે, મારો નંબર પહેલો લઈ લો, મારો નંબર પહેલો લઈ લો, મારો નંબર પહેલો લઈ લો. એક આ માણસ છે, એને પોતાના ગામની લાગણી છે, મારા ગામના લોકોને હું જમાડું. અને પેલો કહે છે કે આપણે છેલ્લા રહો, છટકો, આ બધા ભલે ખર્ચો કરતા હોય, આપણે ખર્ચો કરવો. એક કરોડ નો થશે ને એક કોડી નો થશે, એક કરોડ નો થઈને પૂજા હશે અને બીજો કોડી નો થઈને ઠોકરો ખાશે. એટલે ચોથી જે શક્તિ છે ને પ્રવૃત્તિ કરાવનારી, એનું નામ છે લાગણીઓ. અને લાગણીઓ છે એની, એના દૂષણ અને ભૂષણ બંને રહેલા છે. એના પણ દૂષણ છે, પણ એ દૂષણ માંથી તો રામ ને સીતા ઉપર લાગણી હોય તો હોવી જ જોઈએ. સીતા ને રામ ઉપર હે રામ હે રામ હે રામ કરીને જોડતી હોય તો એ હોવું જ જોઈએ, એ લાગણીઓ કલ્યાણકારી. પણ રાવણ ને સીતા ઉપર લાગણી થાય કે સુરપણખા ને રામ ઉપર લાગણી થાય તો એ લાગણી નું દૂષણ છે, એ ભૂષણ નથી પણ એ દૂષણ છે. અને એ દૂષણ ને રોકવાનું કામ ધર્મ કરે, સંસ્કૃતિ કરે, એ સમજાવે કે નહીં આ કામ ચાલુ છે. એટલે એક અનેક લાગણીઓમાંની એક લાગણી છે મારું ગામ, મારું ગામ, મારું ગામ. સેન્જરિયા ગામ મેં જોયું નથી, પણ હું એટલું જાણું છું કે દોહરામાં એક શબ્દ આવે છે, સાવજડા સેંજળ પીએ નમણા કરે નર ને નાર. એનો અર્થ તો હું બરાબર સમજી શક્યો નથી, પણ એટલું જરૂર છે કે કોઈ ટાઈમે તેઓ સાવજ રહેતા હશે. આજ મને હાજર એક મારી ભાઈએ કહ્યું મને કે આ સેંજળિયા ગામના બધા પુરુષો હાવજ જેવા છે. હું તો દાખલાને જ હાવજ સમજતો હતો, ના ના કે આ જોઈ લો બધા જેટલા છે એ બધા હાવજ જેવા જ છે. આ તો એક ગૌરવની વાત છે કે તમે શરીરથી મજબૂત બનો, અને શરીરથી મજબૂત બનવું જ પડશે. એનાથી તેનથી દુબળા પાતળા હાડપિંજર એક તમારે તમારા ગબડી પડે નીચે શું કરવાના, તમે શું દાળ મારવાના હતા? પોલીસ તમારું રક્ષણ નથી કરવાની આવનારા સમયમાં, તમારે તમારી જાતે તમારું રક્ષણ કરવાનું, અને તમારી જાતે તમારે રક્ષણ કરવાનું છે. એટલે મેં સૂત્ર આપ્યું છે, વીરતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. હું તો ઈચ્છું છું એક એક કર્મ બધાના કોઈને કોઈ કાયદેસર નું હથિયાર હોવું જોઈએ, હથિયાર વિનાનો એક પણ માણસ ના હોવું. આપણે કોઈને મારવા નથી, કોઈ કીડીને પણ મારવી નથી, પણ કૂતરાના મોતે મરવું પણ નથી. એવું નહીં કે તમારો મજપૂરો આવીને કોઈ લૂંટી જાય, નીચોવી જાય અને તમે ચેં 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 કરતા રહી જાઓ. કેટલી વાર તમારા મજપૂરા નીચોવી નાખ્યા લોકોએ, એમાંથી કંઈક તો ઉત્પાટ લેવાનો છે. હમણાં ઇન્ડોનેશિયા જઈને આવ્યા અમે, તમને જાણીને નવી લાગશે, ઇન્ડોનેશિયામાં પહેલા 100% હિન્દુઓ હતા, 100% બધા હિન્દુઓ જ હિન્દુઓ હિન્દુઓ જ હિન્દુઓ. હવે 2% રહી ગયા છે, માત્ર 2%. ક્યાં ગયા, શું થયું, કેમ થયું, કઈ બોધપાઠ લેવો છે એમાંથી? અને જો એમાંથી બોધપાઠ તમે ના લઈ શકો તો તમે ભવિષ્ય જોતા નથી, તમે ભવિષ્યને જોઈ શકતા નથી. એટલે તમને એક લાગણી હોવી જોઈએ, ધર્મની લાગણી હોવી જોઈએ, પોતાના પરિવારની હોવી જોઈએ, પોતાના ગામની હોવી જોઈએ, પોતાના દેશની હોવી જોઈએ, સ્વજનોની હોવી જોઈએ. લાગણી હિન નહીં થવાની, આ
અને હું તો તમને ખાસ કહું છું, જયારે અહીંથી દેશમાં જાઓ કંઈક ને કંઈક લોકો માટે લઈ જાઓ, ખાલી હાથે ના જાઓ, હાથ હલાવતા હલાવતા ખાલી હાથે ના જાઓ, અહીંથી કંઈક લઈ જાઓ. અરે કશું ન મળે તો આ બધી જે ફેક્ટરીઓ ચાલે છે એમાંથી કટપીસ ના બગડેલા કપડા હોય એ તો લઈ જાઓ, અહીં ફેંકી દેવા જેવા હોય એ લઈ જાઓ, તો લોકોને એમ થાય કે અમારા માટે કંઈક લાવ્યા. કાકા કદી કશું લાવતા જ નહીં. તારા એક ઓળખીતા સજ્જન હતા, એમની સામે એટલે મુંબઈના હલવાની મોટી દુકાન પડી, કદી હલવો ખરીદે આ તમારા સામે જ છે, બે પાંચ કિલો હલવો ખરીદી ગામમાં વેચતા હોય તો મને કે ના રે ના, લોકોની તબિયત બગડે. એટલે બગડશે તો એની બગડશે, પણ સારું શું જાય, લોકોની તબિયત બગડે. એટલે સજ્જનો આજે જે તમે ભેગા થયા છો એ લાગણીના તંતુથી ભેગા થયા છો. એ લાગણીના જે અનેક તંતુઓ છે એમાંનો સૌથી મોટામાં મોટો તંતુ જે છે એનું નામ સ્નેહ છે. સ્નેહ અમારા સંસ્કૃતમાં સ્નેહ શબ્દનો અર્થ થાય છે ચિકાસ, તે ચિકાસ. અને જયારે તમારે ગાડું ચલાવવું હોય તો એમાં પૂંજવું પડે, પૂંજો તો ગાડું કિચુર 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 ના બોલે. પણ જો તમે ઊંઝ્યા વિના ગાડાને લઈ જાઓ તો તરત જ એક સાફટીને ઘસાવા માંડે, બધું ઘસાવા માંડે ને કિચુર 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 બોલવા માંડે. આ સંસાર પણ એવો જ છે, ઊંઝતા રહો ઊંઝતા રહો તો સ્મજ ચાલશે બધું, અને નહીં તો સગો દીકરો કિચુર કિચુર કરશે, ભાઈએ કિચુર કિચુર કરશે, બધા જ કિચુર કિચુર કરશે, માથું ફાડી નાખે એવા અવાજ ઉભા કરશે અને ઘસાઈ જશે એ વાત જુદી. એટલે આજે જયારે આટલું મોટું સંમેલન એક જ ગામના માણસો આટલા એક જગ્યાએ ભેગા થાય ને આટલા બધા ભેગા થઈને કઈક વાત વિચાર કરે તો એના પાછળનો તંતુ માત્ર એક જ છે, અને એ છે સ્નેહ છે, પ્રેમ છે, ભાવ છે, ભાવના છે. અને ભાવનાને કદી મરવા ના દેવી નથી. ભગવદ્ ગીતામાં જોજો, નાસ્તિ બુદ્ધિયુક્ત નજાયુક્ત ભાવના નચા ભાવયત શાંતિ પ્રશાંતસ્ય કૃત સુખમ. અર્જુન, જે આમ હું તમને જ્ઞાન કહું છું ને, અયોગ્ય અયોગ્ય માણસ તે નથી હોતી, એને ભાવના નથી હોતી. એટલે સજ્જનો આજે આપણે બધા ભેગા થયા છે ભાવના વધારવા માટે ભેગા થયા છે. અને એક બીજો મુદ્દો હું તમને કહું છું, ખાસ કહું છું, બધું તોડજો પણ પોતાનો સમાજ ના તોડશો. જેસલે જયારે તોરવજી આગળ પાપ ગણાવવા માંડ્યા, પાપમાં બધા ઘણા પાપ ગણાયા છે, એમાં એક પાપ ગણાયું છે તોડી સરોવરિયાની પાળ, સતી રાણી તોડી સરોવરિયાની, મેં સરોવરની પાળ તોડી નાખી. એમાં તમને મળ્યું છું પાણી બધું નીકળી ગયું, સરોવર સુકાઈ ગયું, જીવ જંતુઓ તરસ્ય મરી જશે, તમે મળ્યું છું. કંઈક મળે ને કંઈક લોકો નુકસાન પહોંચાડે એ તો સમજી શકાય, પણ માણસ જયારે દુર્જનતાની પરાકાષ્ઠાએ પહોંચે તો કશું ના મળતું હોય તો પણ નુકસાન પહોંચાડે. પાર તોડવામાં કેટલી મહેનત કરવી પડે, એક તો મહેનત કરી પરસેવો પાડ્યો અને હજારો 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 જીવ જંતુઓને તરસે માર્યા. તમે આ કામ કર્યું છે, મેં બધા બધું ગણાવ્યું છે. મારે તમને સૌને કહેવાનું છે કે બધું કરજો, બધું તોડજો, પણ સમાજ ના તોડશો. તમારો એક સમાજ છે, સમાજનું એક બંધન છે, અને એ બંધન કલ્યાણકારી છે. હમણાં જેમ દાખલાએ કહ્યું, એ બંધન પણ કલ્યાણકારી, બંધાવું પણ કલ્યાણકારી છે. જે ઢોર, જે ગાય, જે ભેંસ સાંજે આવીને ખીલે બંધાઈ જાય છે એને ખાણ મળે છે, પગારું ભરીને ખાણ મળે છે. જે ગાય, જે ભેંસ, જે ઢોર કદી ખીલે બંધાતો જ નથી, રખડ 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 ભટક ભટક કરે છે, એને કોઈ ખાણ આપતું નથી અને ધોકા આપે છે. એમ આ એક આપણા પોતાના સમાજની બંધાવવાની જગ્યા છે. સમાજના બાળકોનું ભવિષ્ય, દીકરીઓનું દીકરાઓનું ભવિષ્ય, એમના શિક્ષણના પ્રશ્નો, એમના ધાર્મિક પ્રશ્નો, એમના બીજા બધા પ્રશ્નો, એ પ્રશ્નો તમે ઉકેલવા માટે ભેગા થયા છો. આખા દેશના પ્રશ્નો ના ઉકેલી શકાય તો કઈ નહીં, બધાનું એ ગયું નથી હોતું, પણ તમે તમારા સમાજના પ્રશ્નો તો ઉકેલો. અને એટલે આ સમાજ આજે જયારે ભેગો થયો છે પરિવાર,
તો એકબીજામાં સ્નેહ નું સિંચન કરવા માટે, અને સ્નેહ નું સિંચન જો કરવું હોય તો એના માટે સરળમાં સરળ અને સારામાં સારો ઉપાય છે જમાડો જમાડો જમાડો. અમારે ધનકાલીની બાજુમાં એક ગામ છે સંદેશા, હું તમને શું વાત કરું, દર વર્ષે ત્યાં વાર્ષિક ઉત્સવ ઉજવે છે, હું જાઉં છું એ ગામમાં દર વર્ષે. આજથી આવનારા 26 વર્ષો માટેની તિથિ લખાઈ ગયેલી છે, 26 વર્ષો માટે આખું ગામ જમાડવાનું, 4,000 ની 5,000 ની વસ્તી આખું ગામ જમાડવાનું, અને કેટલો મોટો ખર્ચો કરવો, 26 માણસોએ 26 વર્ષ સુધી લખાઈ ગયું, કડાક પડી, મારું નામ લખો, મારું નામ લખો, મારું નામ લખો. મને ખબર નથી આ તો પહેલું સંમેલન છે, આવતા વર્ષનો કોઈ ભાર ઉપાડ્યો છે કેમ, અને હું ઈચ્છું કે આવતા વર્ષનો જમાડવાનો ભાર ઉપાડનાર કોઈ મળે તો હું આ માઇક ઉપર જાહેરાત કરી દઉં, તો મને એમ થાય કઈક લાગણી કઈક પુષ્ટિ કઈક થઈ ખરી ખરી. તમને એમ થવું જોઈએ મારે પાસ ચૂકવી નથી, મારે જમાડવા છે. આ એક સરળમાં સરળ સારામાં સારો ઉપાય છે. પડોશીને જમાડો, મહેમાનને જમાડો. આપણે દાખલા તો કેટલા છે, કયા દાખલા? જો કરત પહેલો ગામ રાણાનો દાખલા પરિવાર તરફથી આવતા વર્ષનું જે આ બીજું સંમેલન થશે એના જમણવારનો ખર્ચ દાખલા પરિવાર ભોગવ છે. લાગ્યો તો વગાડો. એટલે સજ્જનો, આવી રીતે દર વર્ષે તમે ભેગા થાવ, તમે ભલે 2 પૈસા કમાવો, કોઈ કરોડાધિપતિ બન્યો હોય, કોઈ લક્ષાધિપતિ બન્યો હોય, કોઈ પાછળ રહી ગયો હોય, એનો હાથ પકડીને આગળ ખેંચો. મારા ગામનો છે, મારો ભાઈ છે, એના પ્રત્યે તિરસ્કાર ના કરો, દ્વેષભાવ ના કરો. તમે ઊંચે ગયા તો એને પણ ઊંચે ઉપાડો, અને આ નિમિત્તે બધા ભેગા થઈ હળીમળીને સંપીને જંપીને એક થઈને રહો. ભવિષ્યમાં કદાચ કોઈ વાર કોઈ આપત્તિ કે વિપત્તિ આવે, પછી રેલનું પૂર હોય કે બીજું પૂર હોય, ત્યારે ઢાલ થઈને બધા અડીખમ ઉભા રહો અને એકબીજાને સાથ આપો એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. એનો વિકાસ થવો જોઈએ. અને એનો વિકાસ શું છે,
કે હૃદયની ઉદારતા, વિશાળતા, કરુણા, દયા જે સદગુણો છે, એ સદગુણોનો વિકાસ થવો જોઈએ. તમારી પાસે હૃદય છે. કેટલાક માણસોને તમે જોજો, એ હૃદયહીન હોય છે. ગમે તેવી ક્રૂર ઘટનાઓ કરે. હમણાં અમારે કંબોડિયા જવાનું થયેલું, હજુ તો 15 દિવસ થયા હશે, અને ઘણાને તમને ખબર પણ નહીં હોય કે કંબોડિયામાં એક એવો શાસક થયો પોલ પોટ, જેને 20 લાખ માણસોને ઉડાઈ ઉડાઈને મારી નાખેલા. હિટલરે 60 લાખ માણસોને મારેલા, એ તો વિશ્વ પ્રસિદ્ધ ઘટના, આખી દુનિયા જાણે છે. પણ આપણા એશિયા દેશમાં, બાજુના દેશમાં, જે દેશને કંબોડ દેશ બનાવનાર ભારતના જ માણસો હતા, ભારતના જ બ્રાહ્મણો, કૌંડિન્ય વંશના, કંબોડિયાનો આખો વિકાસ કર્યો, એ જ કંબોડિયામાં 20 લાખ માણસોને એવા રીબાઈ 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 રીબાઈને મારવામાં આવેલા. અને નવાઈ એ છે, પોલ પોટ છે એ પહેલા બૌદ્ધ ભિક્ષુ હતો, સાધુ હતો, બૌદ્ધ ભિક્ષુ હતો. પેરિસ જઈને ભણ્યો, કારણ કે કંબોડિયા ઉપર ફ્રેન્ચનો અધિકાર હતો, એટલે પેરિસ જઈને ભણ્યો. પછી માઓવાદી થઈ ગયો, સામ્યવાદી થઈ ગયો. વિચારધારા માણસના ઉપર કેટલી મોટી અસર કરે છે. તમે ગાંધીવાદી છો, તમે માઓવાદી છો, તમે ફલાણાવાદી છો, તમે ફલાણાવાદી છો, આ વાદોની અસર મસ્તિષ્ક ઉપર અને મસ્તિષ્કની અસર જીવન ઉપર થતી હોય છે. એક સમયનો બુદ્ધનું શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, આવા સૂત્ર બોલનારો આ બૌદ્ધ ભિક્ષુ એટલો જલ્લાદ બન્યો, એટલો ક્રૂર બન્યો કે એને 4 વર્ષમાં 20 લાખ માણસો મારી નાખેલા. એનો એક કેમ્પ જોવા અમે ગયેલા, એક હાઈસ્કૂલ, આખી હાઈસ્કૂલ છે, હાઈસ્કૂલને રીબામણી કેમ્પ બનાવી દીધેલો. એમાં કેવી કેવી રીતે એના બધા સાધનો આજે પણ પડ્યા છે. માણસના નખ કેવી રીતે ઉતારવામાં આવતા, માણસને ઉકળતા પાણીમાં ઝપકોરી ઝપકોરીને કેવી રીતે બહાર કાઢવામાં આવતો. તો આ માણસ છે હૃદયહીન છે. એની પાસે જો હૃદય હોય તો એ આટલી ક્રૂરતા કરી ન શકે. એના હૃદયનો વિકાસ નથી થયો. તો મારે તમને ખાસ સલાહ છે, તમે જે જીવનમાં જે કંઈ કરતા હોય એમાં જોવાનું કે આમાં હૃદયનો વિકાસ થાય છે. તમારી ઉદારતા વધી, તમારી સજ્જનતા વધી, તમારી કરુણા વધી, તમે એક સારા માણસ તરીકેનું કાઠું કાઢી શકો છો, તો એ હૃદયનો વિકાસ છે. અને મારું એવું માનવું છે કે હૃદયના વિકાસનો સૌથી મહત્વનો ભાગ મા ભજવતી હોય છે, માતા ભજવતી હોય છે. મા કરુણાની દેવી છે. માની બુદ્ધિ નહીં, બુદ્ધિ નથી પૂજાતી, માનો ખોળો પૂજાય છે. માના ખોળામાં વાલ કેટલું હતું, એ વાલની મમતાની ભરેલી હતી. એને કઈ ડિગ્રી પાસ કરેલી એ બહુ મહત્વની વસ્તુ નથી. પછી કોઈને રોટલો ખવડાવતી હતી, કૂતરાને રોટલો નાખતી હતી, ત્યાં બેટા આને પાણી પીવડાય એવું કહેતી હતી. મારા ઓળખીતા એક બહુ મોટા અબજોપતિ હીરાના વેપારી છે, અબજોપતિ, પાલનપુરના વાણિયા છે, જૈન વાણિયા. મેં એમને પૂછ્યું કે બધા જૈન વાણિયાઓ આજે દેરાસરો બાંધવા પાછળ પડ્યા છે. દેરાસરો બાંધો, દેરાસરો બાંધો, દેરાસરો બાંધો. અને દેરાસરો જેને બાંધવા હોય એને કંબોડિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા જોયા વાળા. આલીશાન મંદિરો ઉભા છે, આલીશાન. તમે એકથી એક ભૂલો એવા, દર્શન કરનાર કોઈ નથી. 100% હિન્દુ વસ્તી હતી, 2% થઈ ગઈ. હિન્દુ વસ્તી 2%, 100%માંથી 2%. હવે આ દેરાને કરશો શું? સરકારો સારી છે, તોડી નથી નાખ્યો. એ સારી એટલા માટે છે કે એ સોનાની મરઘી છે, રોજ આવક આપે છે. જેટલા બધા પ્રવાસીઓ આવે છે, ટિકિટ લઈ લઈને બધા જોવા જાય છે, એ દાપણ છે. જેમ અફઘાનિસ્તાનમાં તોડી નાખ્યા એવી રીતે એવા મૂર્ખા નથી. તમે વિચાર કરો, ઘણા લોકો ગૌરવ, આ આપણા મંદિર, આ આપણા દેરા, આપણા દેરા ખરા, પણ માણસો ક્યાં ગયા? બધા એને પગે લાગનારા માણસો ગયા ક્યાં?
સો ટકા માંથી 2% કેમ થઈ ગયા તમે, એનો તો વિચાર કરો ખુદ. એટલે મેં એમ જે પૂછ્યું, મેં કહ્યું તમારે ત્યાં જૈનો ની પાસે પૈસો થાય એટલે પુષ્કળ ઘેરા વાગે, ઘેરા ઘેરા ઘેરા, તમે ઘેરા વાગતા નથી અને તમે બધો ખર્ચો માનવતામાં કરો છો. એટલી બધી માનવતાના કામો કરે છે, એનું કારણ શું? અને કે એનું કારણ મારી મા છે, મારી મા એનું કારણ છે. મેં કે કેવી રીતે? અને કે હું નાનો હતો અને મારી મા વિધવા થઈ, પિતા ગુજરી ગયા અને મા વિધવા થઈ. 9 વર્ષનો સાંજ પડે ને એના ખોળામાં માથું મૂકી અને હું સુઈ જઉં અને માથા ઉપર હાથ ફેરવતા 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 મને બોધપાઠ આપે, જો બેટા કોઈને ખવડાવીને ખાવું, કોઈને ઊંઘાડીને ઊંઘવું, કોઈને ઓઢાડીને ઓઢવું. અને કે રોજ એનો આ ઉપદેશ મને આપે, ખવડાવીને ખાવડું, ઓઢાડીને ઓઢવું, ઊંઘાડીને ઊંઘવું. એ નાની જે ગાયત્રી કહો કે ગીતા કહો કે જે કંઈ કહો, એ મારા જીવનમાં વણી ગયું. એમાંથી એના હૃદયનો વિકાસ થયો અને હૃદયના વિકાસે એને એક માનવતાવાદી દાનેશ્વરી બનાવી દીધો. એક હૃદયનો વિકાસ હોય છે અને એક મસ્તિષ્કનો વિકાસ હોય છે જ્ઞાનનો. ભગવદ્ ગીતામાં જયારે આ પ્રશ્ન આવ્યો ને ત્યારે બહુ સુંદર વાક્ય ભગવદ્ ગીતામાં લખાયેલું છે, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર નિર્વિદ્યતે સ્વયં યોગ સંસિદ્ધાને વિંદતી આત્માના. અર્જુન, જ્ઞાન થી વધારે આ દુનિયામાં કશું પવિત્ર નથી. જે મેલ ને દૂર કરે એ પવિત્ર, જે ગંદકી ને દૂર કરે એ પવિત્ર. અને એ જો વિચાર એ રીતે વિચાર કરીએ તો સાબુ પવિત્ર છે, સોળા પવિત્ર છે, કારણ કે ગંદકીને દૂર કરે છે. જે દિવસે સાબુ ગંદકી થી ડરે એને કે ના હું ગંદકીને નહીં અડું, તે દિવસે સાબુ પવિત્ર નહીં રહે. જે દિવસે ગંદા એમ કહે છે કે ના મારાથી આ ગંદકી દૂર નહીં થાય, પોતે ગંદાથી થઈ જશે. જ્ઞાન નો અર્થ છે નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર વિવિધ્યતે, જ્ઞાન થી વધારે કોઈ પવિત્ર વસ્તુ નથી. તો કેમ જ્ઞાન પવિત્ર છે? કારણ કે આપણા મસ્તિષ્કની અંદર, આપણી પરંપરાની અંદર પડેલી જે અશુદ્ધિ છે, વૈચારિક અશુદ્ધિ, વૈચારિક અશુદ્ધિ જેવી બીજી કોઈ અશુદ્ધિ નથી. પેલી જે અસ્પૃશ્યતા આગળ છે તે એટલી મોટી અશુદ્ધિ, પણ જે વૈચારિક અશુદ્ધિ છે એ વૈચારિક અશુદ્ધિ એ 100% ને 2% ફેરવી દીધા. તો એ વૈચારિક અશુદ્ધિ ન હોત તો એ 2% થવાના દિવસો ના આવ્યા. અને એ ભગવદ્ ગીતા કહે છે, નહીં જ્ઞાને ન સદૃશમ પવિત્ર નિર્વિદ્ય, જ્ઞાન થી વધારે કોઈ પવિત્ર વસ્તુ નથી. તું એ જ્ઞાનને પ્રાપ્ત કર અને હું તને એ જ્ઞાન આપવા બેઠો છું. એટલે સામાન્ય રીતે જ્ઞાન છે એ પણ સાધનાનો એક સાધના છે, ક્રમ છે, અને મસ્તિષ્કનો વિકાસ છે. કોઈ માણસ સાથે 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ વાત કરો, તમને ખ્યાલ આવી જાય કે એના મસ્તિષ્કનો વિકાસ કેટલો થયેલો છે. આગળ વાત કરવા જેવી છે કે ચૂપ થઈ જવા જેવું છે, બોલવા જેવું છે કે બોલવાનું બંધ કરવા જેવું છે. અને મારી તમને ખાસ સલાહ છે, અનાડી લોકો સાથે કદી કદી પણ વિવાદ ના કરો, અનાડી લોકો સાથે. અને જ્ઞાની લોકો સાથે વિવાદ કરવાનું કદી ટાળવું નહીં. વાદે વાદે જાયતે તત્વબોધા, જેમ જેમ તમે એની સાથે ચર્ચા કરશો એમ એમ તમારા પડળ વધારે ને વધારે ખુલતા જશે, ઓપન થશે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એના હજાર મુખ છે, હજાર મુખ છે. અને એનું એક મુખ છે વાંચન, ભ્રમણ, નિરીક્ષણ, વાંચન, એ બધા ઘણા મુખ છે. પણ એક મુખ છે વાંચન. તમે વાંચો છો, તમે ભણેલા છો, તમને વાંચવાની ટેવ છે. જો તમને વાંચવાની ટેવ ન હોય તો તમારા મસ્તિષ્કનો વિકાસ નહીં થાય. તમને વાંચવાની ટેવ હોય, મારા એવા ઘણા ઓળખીતા સજ્જનો છે, ભરચક કાર્યક્રમ, આખો દિવસ ધંધો ધંધો ધંધો, વેપાર વેપાર વેપાર, પણ તોય સાંજે 1/2 કલાક વાંચી પછી જ સુઈ જાય.
નિયમ રાખેલો, અડધો કલાક તો વાંચવાનો કોઈ પણ એક પુસ્તક, એ તમને ગમતું હોય છે, અને રૂચિમાંથી રૂચિ વધવાની છે. તમે શરૂઆતમાં ગમે તેવું વાંચો, પછી વધતા 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 તમારી આપોઆપ કક્ષા સુધરવાની છે. તમે પહેલા દિવસે શાસ્ત્રીય સંગીત ના સાંભળી શકો, અને શાસ્ત્રીય સંગીત સાંભળવા બેસો માથું ચડી જાય.